ત્રણ ગ્રેમી પુરસ્કાર વિજેતા અને ભારતીય મૂળના સંગીતકાર રિકી રેજે ભારતના રાષ્ટ્રગાનનું એક વર્ઝન રિલીઝ કર્યું છે તેણે આ વર્ઝનના રિલીઝ વખતે રાષ્ટ્રગાન સાથે જોડાયેલી તેમની ભાવના વ્યક્ત કરી હતી વડાપ્રધાન મોદીએ પણ રાષ્ટ્રગીતના વર્ઝનની સરાહના કરી છે ભારતીય મૂળના સંગીતકાર કે કેજે ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાએ લંડનના પ્રતિષ્ઠિત એવી રોડ સ્ટુડિયોમાં અત્યાર સુધીની સૌથી મોટા ઓકેસ્ટ્રા સાથે રેકોર્ડ કરવામાં આવેલા ભારતના રાષ્ટ્રગાને એક વર્ઝન ને રિલીઝ કર્યું હતું સો ધ નેશનલ એન્થમ ઓફ ઇન્ડિયા ઇઝ ધેટ વન સોંગ ધેટ બ્રિંગ્સ ટુગેધર અ વેરી વેરી ડાયવર્સ નેશન ઇન ફેક્ટ ધ ફર્સ્ટ પીસ ઓફ મ્યુઝિક ધેટ આઈ એવર લર્નડ એઝ અ હ્યુમન બીંગ વોઝ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ ઇવન બિફોર આઈ લર્નડ એની લલબાઈઝ રાષ્ટ્રગાનના આ વર્ઝન ને રિલીઝ કરીને કે જે સોશિયલ મીડિયા પર તેની જાણકારી પણ આપી હતી તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે એક ભારતીય સંગીતકાર તરીકે હું ખૂબ જ સારી અનુભૂતિ કરી રહ્યો છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ઝનની પ્રશંસા કરી છે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર રિકી કેજની પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું અતિ ઉત્તમ આ રચના બધા જ ભારતીયોને ગર્વનો અનુભવ કરાવશે તો આ રચનાને લઈને લઈને યુકેમાં ભારતીય હાઈ કમિશને રિકી કેજ ને શુભકામનાઓ આપતા કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમણે એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટી